नमस्कार मित्रों, ठाकुर भावेश मानावाड़ा यूट्यूब चैनल में आपनो स्वागत है। तो आज गुजराती में बेन जोशीखो भाग बे यानी अंदर आप थोड़ी जो सामान्य माहिती से बेनजानी ये आप जोईशू। तो एम खास बेनजा में आप कोईपण स्पीकर वगाड़वा माटे जोईए करे वगाड़वा माटे एम्प्लीफायर एने आप क्यूब तरीके पण ओळखीए छीए। तो अत्यारे मारी जोड़े स्ट्रेन्जर सी 15 जे 3500 થી 5000 ની આજુબાજુ મળે છે ઓનલાઈન અથવા બજારમાં ગમે ત્યાં। તો આપ જોઈ શકો છો કે સ્ટ્રેન્જર કંપની સી 15 ક્યુબ છે। તો આની અંદર એક માઇકનું ઓપ્શન આવે છે જેની અંદર આપણે માઇક્રોફોન લગાવી શકીએ અને બેનજાની પિન પણ આપી શકીએ। પછી આ ફોનના ઓપ્શનની અંદર આપણે ઇયરફોન अथवा मोबाइल में डायरेक्ट रेकॉर्ड करने उपयोग कर सकिए फोन द्वारा। पछी बीजू एक ऑप्शन आ बाजु गिटार जी आप गिटार आने उपयोग में ली सकी बेन्जनी पिन आपी सकी। पछी आ वॉक्स जी आप मोबाइल में डायरेक्ट कोईपण रिधम के सॉन्ग आनी अंदर प्ले कर सकी। तो अहीं बटन जोईशुं, आ जे बटन से त्या गिटार नी अंदर आप पिन लगाई हो वॉल्यूम वधगत करवा माटे આનો ઉપયોગ થાય છે। સામે જોઈએ ફરીથી આ રીતે આ જે બટન છે વંચાય તો તમને ગિટાર વોક્સ વોલ્યુમ। તો આની અંદર આપણે ગિટારની અંદર આ જે પિન રાખી હોય તેનો અવાજ અહીંથી જશે। પછી આ જે ડિસ્ટોન છે, ડિસ્ટોન આપણે આ બટન દબાવેલું હોય તો એનો અવાજ આ વોલ્યુમ ડિસ વોલ્યુમ જે છે DIS વોલ્યુમ એ આશે। પછી આ ઇકોનું આપણે બટન પ્રેસ કરીશું એટલે આની અંદર અને આની અંદર આ બંને અને આ ત્રણ પિનની અંદર આ ઇકોનું ઓપ્શન કામ કરશે ભલે ઇકો દબાવવાથી। હવે અહીંયા જોઈએ બેન્જો માટે ખાસ જે મહત્વના બટન કહેવાય જ્યાં રેડિટથી ના હોય શરૂઆતમાં તો વગાડવા માટે શીખવા માટે હશે। તો ઇકો લેવલ તમે જોઈ શકો છો, ઇકો ડીપ અથવા ઇકો લેવલ। તો એ અત્યારે હું જે વગાડું તે 7 7.5 આજુબાજુ સેટિંગ રાખેલી છે આનું। પછી ડિલે ટાઈમ એટલે આપણે તાર ઉપર પ્લેટ લગાવીએ અને કેટલા ટાઈમ પછી એનો અવાજ કેટલા ટાઈમ રિપીટ થાય એ ડિલે ટાઈમનું આ બટન છે। એ દરેકની સ્પીડ પ્રમાણે આનું એડજસ્ટમેન્ટ અલગ અલગ રહેશે। પછી માઇક વોલ્યુમ એ જે આપણે આ પિન લગાવેલ છે આ પિનનું આ માઇક વોલ્યુમ છે। પછી નીચે જુઓ અહીંયા આ છે બાસ, આ મિડ અને ટ્રબલ, એટલે મતલબ કે ટ્રબલ અને બાસ આ બેનું જે સેટિંગ હોય એને આપણે ખાસ કરીને આ મિડલમાં જ રાખવાનું, મિડમાં। જો તમારે બાસ વધારે જોઈતો હોય તો આ બાસ બાજુ કરે તો બાસ વધે અને ટ્રબલ વધારે જોઈતો હોય તો ટ્રબલ બાજુ કરે તો ટ્રબલ વધારે। આપણે મીડિયમ રાખવાનું અને અહીંયાથી બાસ જેટલો જોઈતો હોય એટલો અને ટ્રબલ જેટલો જોઈતો હોય એટલું। પછી ડિસ્ટોન આપણે આ જે ડિસ્ટોનનું બટન દબાવીશું એટલે આ ડિસ્ટોન આ બે બટનમાં લાગુ પડશે, ડિસ્ટોનનું સેટિંગ। અહીંનું વોલ્યુમ છે આના માટે બંનેમાં એક છે જાડો અને ખોખરો અવાજ આવશે, જાડો અવાજ અને લાંબા સુધી રેરાશે અવાજ, અને અહીંનું સેટિંગ છે ડિસ્ટોનનું ભલે કેટલો અવાજ લંબાવો કેટલો ટૂંકાવો એના માટે। તો આપણે જોયું છે આ સ્ટ્રેન્જર C15 આના પછી અલગ અલગ કંપનીના બધા અલગ અલગ આવે છે એમ્પ્લીફાયર, તો એમાં તમે લઈ શકો। પણ એમ કે આવું એક એમ્પ્લીફાયર તો કોઈને કોઈ એમ્પ્લીફાયર તો બેન્જો માટે જોઈએ છે। અને આ જે છે આ બેન્જોનો કેબલ અહીંયા કનેક્ટ કરેલ છે। પછી આ છે બેન્જો વોલ્યુમ છે, બીજું જોઈએ આ તાર, આ જે ચાર તાર છે આ ચાલા કહેવાય। તો ચાલા એક પ્રકારનો કોડ આવે જેમ આપણે ધારો કે આ બે તારની વાત કરીએ તો આ બે જ તાર અને આ મેઇન તાર, એમાં દરેક કલાકાર અલગ અલગ અવાજ હોય દરેક કલાકારનો, તો એમનો જે પ્રમાણે અવાજ હોય એ પ્રમાણે બેન્જો અને આ તાર જે છે એ
સેટિંગ કરવામાં આવે અને એના ઉપરથી આપણે બેન્જોનું સેટ કરવામાં આવે. ધારો કે અહીંયા આપણે જોઈએ 31 બટન છે ઘણા બધા, તો એમાં મિડલ્સમાં આટલા પાછળ એક બે ઓક્ટિવ રહે અને આ બાજુ પણ ઓક્ટિવ રહે, એ રીતે આપણે ખાસ કરીને આ ચોથી સફેદનું જે બટન છે અહીંયાથી આપણે જો સેટ કરીએ તો વધારે સારું રહે, કેમ કે કોઈપણ સોંગ વગાડવામાં પાછળના બટનની પણ આપણને જરૂર પડે અને આ બદલે ઊંચા સૂરના પણ બટનની જરૂર પડે. તો અત્યારે અમે 4 સફેદથી સેટ કરેલ છે બેન્જો. એવી રીતે આ જે બે મેઇન તાર છે અને આ એની ચાવી છે સામે, બરાબર. તો આપણે અહીંયાથી સેટ કરવાનો હોય તો આ બટન દબાવી રાખવાનું, ઓકે, અને ચાવી આખી પાસે કરતું જવાનું પ્લસ માઇનસ, અને અહીંયા આ રીતે તાર આપતું જવાનું. અને એના માટે ખાસ પ્લે સ્ટોરની અંદર એક એપ્સ એપ્લિકેશન આવે છે જેને પિચ બેન્ડ, પિચ લેવલ, અથવા તમે ગિટાર ટ્યુનર કરીને સર્ચ મારશો તો પ્લે સ્ટોરમાંથી મળી જશે ગિટાર ટ્યુનર. અને કોઈ પણ ગિટાર ટ્યુનર લઈ લેવાનું અને જે રીતે અવાજ હોય કે પહેલી કાળી બીજી કાળી સફેદ સી ડી ઈ એફ એફ શાર્ટ એ શાર્ટ, તો એ પ્રમાણે સેટિંગ કરી દેવાનું. અને બંને તાર, ધારો કે આ પણ આપણે એફ ઉપર કરેલું હોય તો આ પણ આપણે એફ ઉપર જ કરીશું, ચોથી સફેદ કરેલું હોય તો આ પણ ચોથી સફેદ કરીશું, બંને ચોથી સફેદ. અને આ જે છે આ ચાલાના જે 4 તાર, તો આપણે ધારો કે ચોથી સફેદના તાર સેટ કરેલા હોય તો અહીંયા ચોથી સફેદનો જે સા ગ પ સા સા ગ પ સા એનો જે પહેલો કોડ છે એ કોડ અહીંયા સેટ કરવાનો, પહેલો સા પછી ગ પછી પ અને વળી ઊંચા ઓક્ટેવનો સા સા ગ પ સા, એટલે એક કોડ વાગશે, આ એક કોડ સેટ કરો. અને અહીંયા જે આ 7 તાર છે, આ 7 તારમાં આપણે સા રે ગ મ પ ધ ની સા જેને સ્વર મંડળ કહેવાય, ઓકે, આખી સા રે ગ મ પ ધ ની સા એક સ્વર મંડળ સેટ કરવાનું. અને આ જે ચાલે છે 4 એને સેટિંગ કરવા માટે શરૂઆતમાં 1 2 3 4 આ 4 કી 4 ચાવી અને પાછળ લઈને એ આ જે છે આ ચાવી પાછળ સ્વર મંડળ માટે. તો અને આ જે છે આપણે વોલ્યુમ છે, આ વોલ્યુમ આ જે સ્પીકર છે આનો અવાજ અહીંયા કેચ કરે અને અહીંયાથી આ ડબલ વોલ્યુમ છે, આ બે વોલ્યુમ આપણે ફૂલ જ રાખવાના. તો આ જો અવાજ બંધ કરી દેવામાં આવે વોલ્યુમ તો અહીંયાથી અવાજ બહાર જશે નહીં. તો થેન્ક યુ મિત્રો, વિડીયો જોવા માટે. વિડીયો ગમે તો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. તમને કોઈ પ્રશ્ન હોય બેન્જા વિશે કે ઓર્ગન વિશે તો જણાવજો. અને આગળ આપણે જોઈશું કે કેવી રીતે આમાં આ જે સ્કેલ છે એ સ્કેલ બદલાય. ધારો કે આમાં તો આપણે સ્કેલ આપણે તમે અહીંથી સેટ કરો, ચોથી સભ્યનો એક તમને સ્કેલ આવડતો હોય તો તમે એ ટુ ઝેડ બધા સ્કેલ એક જ સ્કેલ પર વગાડી શકો છો. પણ આપણે બને ત્યાં સુધી બધા સ્કેલ બેન્જોમાં આપણને ખબર પડે અને બધી જગ્યાએથી અલંકારો કઈ રીતે વાગે આપણે આગળ ધીમે ધીમે જોઈશું. તો વિડીયો જોવા બદલ આભાર, થેન્ક યુ. ફરીથી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે બીજા કોઈ મારા જે ગીત મૂકેલા છે ચેનલમાં એ ગીતો બધા જુઓ, વગાડો. અને નોટિફિકેશનની ખાસ આશા રાખો, ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે કે તમે જે સારી ગામમાં બધા નિશા કરીને એ પ્રમાણે સોંગ શીખવાડો એમ, તો એમાં ઘણો બધો સમય લાગે અને શું શીખવામાં પણ ઘણી વાર લાગે. એના કરતાં તમે હું જે વિડીયો મૂકું છું ડાયરેક્ટ જે સોંગ વગાડેલા એક બે વખત વિડીયો તમે જોશો તો તમને લગભગ સોંગ આવડી જશે. ધ્યાનથી જોવાનું, શરૂઆતમાં મેં જે સ્કેલ ઉપર વગાડેલું હોય તે જ સ્કેલ ઉપર તમારે શીખવાનું, પછી એક વખત ફાવી જાય પછી બધા સ્કેલ ઉપર તે જ સોંગને તમારે ટ્રાય કરવાનો, બરાબર. તો ફરીથી આગળ આપણે જોઈશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ, વિડીયો જોવા બદલ આભાર. મારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો.